કેમ બધા આપણે આપણો પાઠ નંબર જોયું હતું જે સંકલ્પ એટલે કે એક જાદુઈ પત્રની વાર્તા તેની અંદર શું હતું જે રતિલાલ બોલીસાગર હતા તેણે શું કર્યું હતું તેણે એક પત્ર એટલે કે વેદ સાહેબ એક પત્ર લખ્યું હતું અને તે છોકરાઓ શું કરતા હતા જ્યાં પણ જતા હતા તે પત્ર લઈ અને શું કરતા હતા તેનું પોતાની ઓળખાણ કાઢતા હતા અને પોતાની લાગવક કરતા હતા તો જો તેની અંદર આપણે આ પાઠ સમજ્યા હતા તેની શબ્દ સમજૂતી શું કીધું છે કે શબ્દ સમજૂતી એટલે મિનિલ એટલે કે શબ્દાત તો જો વેવી સાર એટલે શું થાય સગા ઈ લાઇન્સ ક્લબ એટલે કે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા દિગમુંડ એટલે કે આશ્ચર્યચકિત એટલે કે કોઈ અચાનક કેવું એટલે આશ્ચર્યચકિત પછી વિકટ એટલે કે કઠિન મુસીબત ગલા એટલે કે ખોટા ગલ્લા એટલે કે આડું અવડું કરવું પછી અમઘ એટલે કે મૂલ્યવાન કિંમતી મશગુલ એટલે કે તલ્લીન પછી શું છે આપણને રૂઢિપ્રયોગ એટલે જો શું કીધું છે ઝંખવાળા પડી જવું એટલે કે છોબીલા પડી જવું એટલે થોડુંક મૂંઝાઈ જવું પછી સ્થપ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત આપણને કોઈ અચાનક કઈ કે તો સ્તભ થઈ જાય એટલે શું કહેવાય તેને આશ્ચર્યચકિત થઈ જવું પછી ઠાવખાઈ થી કહેવું એટલે કે ગંભીર થતું એટલે કે એકદમ સંકટ એટલે કે એકદમ ગુસ્સેથી કહેવું

તે વસ્તુને શું કહેવામાં આવે છે નામપદ તો કોણ ટિકિટ લાવ્યો છે એટલે કે ટિકિટ એટલે કે જે જે કોઈ ઉપર ભાર મૂકવામાં આવે તેને શું કહેવાય છે નામપદ તો આમને શું છે ટિકિટ લાવ્યો એટલે ટિકિટ શું સૂચવે છે નામપદ પછી વેદ સાહેબનો પત્ર છે કોનો પત્ર છે તો કે વેદ સાહેબનો એટલે વેદ સાહેબ એ નામપદ કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો કાગળ ઈશુ છે નામપદ કોના હાથમાં એટલે કે હાથમાં મૂક્યો પછી નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો કોણ આવ્યું તો કે નિરંજન કેદી આવ્યો તે રવિવારે આ રીતે તમારા ઘાટા શબ્દો છે ઈશુ સૂચવે છે નામપદ તો જો પહેલા વાક્યમાં ટિકિટ વિશેની અને બીજામાં પત્ર વિશેની અને ત્રીજામાં કાગળ

એટલે કે વ્યક્તિ સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે જે કે કોઈ વ્યક્તિનું નામ હોય ગૌરવ સીમા રીમા તો એ વ્યક્તિ જે છે જેનું નામ હોય તો તે કયું વાચક કહેવાય છે વ્યક્તિવાચક અને પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્ય એટલે કે જેને કંઈ ગણી ન શકાય જેમ કે તેલ હોય ઘી હોય પાણી હોય તો તે વસ્તુ શું છે એ દ્રવ્યવાચક છે પછી આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહે છે કે જેમ કે જાતિ લિંગ જાતિવાય છે જાતિ એટલે કે જાતિ દર્શાવે છે જેમ કે આમાં શું આપણને આપેલું છે ગાય બકરી અને છોકરો એટલે તે શું દર્શાવી શકાય છે કે જાતિ કે છોકરો છે એ પુલિંગ છે છોકરી છે એ સ્ત્રીલિંગ છે તો તેને શું કહેવાય છે જાતિ વાચક આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક કહે છે એટલે કે ટીમ જે ટીમમાં કામ કરતા હોય જેમ કે સ્કૂલમાં સ્ટુડન્ટ હોય તો એ આખો ગ્રુપ હોય તો તેને શું કહેવાય છે સમૂહવાચક એટલે કે સમૂહમાં તો જો એમાં લશ્કર ટોળું કે વર્ગ લશ્કર એટલે કે આર્મીને હોય કે પોલીસની હોય જે ગ્રુપ હોય તો તેને શું કહેવામાં આવે છે સમૂહ જે સમૂહમાં બધા લોકો હોય તેને સમૂહવાચક કહેવામાં આવે છે પછી શું છે કશા ભાવનાને સૂચવતા નામને ભાવવાચક નામ કહે છે એટલે કે ગુસ્સો થઈ જવો કરવો તિરસ્કાર કરવો એટલે શું થાય તેને રજૂઆત ભાવ ભાવવચક એટલે કે પ્રેમ એટલે પ્રેમ એટલે શું કહે છે ભાવ કે હું તને પ્રેમ કરું છું એટલે શું થાય તેનો ભાવ કહે છે પછી ગુસ્સો હું તારી ઉપર ગુસ્સો કરી શકે તો તે શું કરે છે ભાવ દર્શાવે છે પછી ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે શું કે છે કે હાલવાનું દોડવાનું ચાલવાનું તે બધી વસ્તુ શું છે ક્રિયા કરે છે એટલે કે હું જાઉં છું તો શું શું છે છે જાઉં છું કરે ક્રિયા કરે એટલે કે જાય છે તો તેને શું કહેવાય છે ક્રિયાવાચક પછી આ નામો જ્યારે વાક્યમાં વપરાય ત્યારે નામ પદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કે એક કરતા વધુ નામો હોઈ શકે કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ પદાર્થની વાતો કરવામાં આવી છે જો શું કહે છે ક્યારેક ક્યારેક કેમ પણ રીમા અને સીમા રમે છે તો તેની અંદર બે વ્યક્તિઓનું નામ પણ દર્શાવી શકાય એમને જેમ કે ઘી અને તેલ એક સાથે છે તો તે એક શું થાય છે સમૂહ એટલે કે સમૂહવાચક એટલે કે આવા પદાર્થો એક સાથે થયા એટલે તેને શું કહેવાય છે નામ પદ ક્રિયા ઓકે પછી જો શું આપેલું છે અભ્યાસમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બ્રેકેટમાં જવાબ લખો તો જો ફર્સ્ટ શું છે ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું તો ફર્સ્ટ સમય ખ ટિકિટ ગ પૈસા કે ઘ અનુકૂળતા શું નહોતું તો કે ટિકિટ તો ટિકિટ સામે શું કરવાનું છે આપણે રાઈટ પછી સેકન્ડ પત્ર કોણે લખ્યો હતો તો ક નિરંજન ના કાકા ખ લેખક ગ નિરંજન કે મેનેજર તો કોણે પત્ર નિરંજનના કાકા એટલે તેનો આન્સર આવશે ક પછી થર્ડ મેનેજરના પત્રને વાંચી શક્યા નહીં તો શું છે ફર્સ્ટ કેબિનેટમાં પૂરતું અંજવાળું નહોતું ખ તેમણે ચશ્મા ગ પહેર્યા અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો ઘ કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો તો શું હતું કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો એટલે કે ઘ આન્સર એન્ડ ફર્સ્ટ શું કીધું છે કે બંને શું કીધું છે કે બંને મિત્રોએ શેનો અફસોસ હતો તો ક પત્ર ખોવાઈ ગયો ખ પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો ગ પત્ર ફાટી ગયો કે નોકરી ન મળી તો શું હતું કે પત્ર વેદ સાહેબ પાસે શું હતું રહી ગયું તો શું આવશે ત્યાં ખ કે પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો પછી આપણને સેકન્ડ શું આપેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો જો શું કીધું છે ફર્સ્ટ નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું ક્યારે નક્કી કર્યું શું કીધું નિરંજન અને તેના મિત્ર ફિલ્મ જોવાનું જવાનું ક્યારે નક્કી કર્યું તો આપણે આન્સર લખવાનું નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવાનું રવિવારે નક્કી કર્યું શું કીધું નિરંજને અને તેના મિત્રએ ફિલ્મ રવિવારે જોવાનું નક્કી કર્યું સેકન્ડ પત્ર કોણે લખ્યો હતો તો લખવાનું પત્ર નિરંજન નિરંજનના કાકાએ લખ્યો હતો શું કીધું પત્ર કોણે લખ્યો હતો તો લખવાનું પત્ર નિરંજનના કાકાએ લખ્યો હતો થર્ડ વેદ સાહેબે કયો હોદ્દો ધરાવે છે શું કહે છે

ફિલ્મ જોવા માટે મેનેજરે સી વ્યવસ્થા કરી તો શું લખવાનું ફિલ્મ જોવા માટે મેનેજરે બે કુર્સીઓ એક્સ્ટ્રા બાલ્કનીમાં ગોઠવી દીધી આ રીતે તેણે વ્યવસ્થા કરી શું લખવાનું ફિલ્મ જોવા માટે મેનેજરે બે ખુરશીઓ એક્સ્ટ્રા બાલ્કનીમાં ગોઠવી એટલે કે વ્યવસ્થા કરી એટલે કે બે કુર્સીઓ બાલ્કનીમાં લગાવી અને તેવી વ્યવસ્થા કરી ઓકે પાંચમો નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી શું કીધું નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી તો તેમાં શું લખવાનું નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી શું લખવાનું નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી ઓકે આ રીતે આપણે શું કરવાનું છે તેના ક્વેશ્ચનના આન્સરો લખવાના છે અને આપણે કમ્પ્લીટ કરવાનું છે ઓકે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેનું સ્વાધ્ય જોશું ઓકે બાય